नमस्कार आद्राम पुष्करणीम पुष्टिम पिंगलाम पद्ममालिनीम चंद्राम हिरण्यमय लक्ष्मी जातवीदो मावाहम। आप दरेक व्यक्तियोंनो जडेष्टिविनी अंदर हार्दिक स्वागत छे। हूँ छू ज्योतिष आचार्य प्रशांत त्रिवेदी ने बात करीशु आजना दिवसे दीपावलीना शुभ मुहूर्त विषय। तो आगामी आवनारी दीपावलीना शुभ मुहूर्तों आपणे जोईए छे मित्रों के आ वर्ष विक्रम संवत 2080 नुं वर्ष छे अने આપણા શુભ દીપાવલીના તહેવારો રમા એકાદશીથી ચાલુ થતા હોય છે। તો મિત્રો રમા એકાદશી અને વાઘ બારસ 28/10/2024 અને સોમવારના દિવસે આપણે કરવાની છે। ધનતેરસનો દિવસ છે તે આ વર્ષે 29/10/2024 અને મંગળવારે છે। મિત્રો ધનતેરસના દિવસે ખાસ કરી સોનું ચાંદી શ્રીયંત્ર લક્ષ્મી પૂજા કુબેર પૂજા તેમજ ચોપડા ખરીદવા માટે 29/10/2024 અને મંગળવારના દિવસે સવારે 9:33 બપોરે 1:46 સુધીનો સમય ઉત્તમ છે। મિત્રો 3:11 સાંજે 4:35નો સમય ઉત્તમ છે। રાત્રે 7:35 9:11 સુધીનો સમય ઉત્તમ છે। રાત્રે 10:46 રાત્રે 12:22 સુધીનો સમય ઉત્તમ ધન પૂજા કુબેર પૂજા અને લક્ષ્મી પૂજા વિશે ઉત્તમ રહેશે। ત્યાર પછી વાત કરીએ કે કાળી ચૌદશ। તો મિત્રો કાળી ચૌદશ 30/11/2024 અને બુધવારના દિવસે કાળી ચૌદશ છે જેને આપણે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખીએ છીએ। આ દિવસે 10 મહાવિદ્યાઓની સાધના તેમજ વીર સાધના બટુક સાધના હનુમાનજીની પૂજા મશીનરીની પૂજા યંત્ર પૂજા તંત્ર વિદ્યા અને કોઈ પણ ઉપાસના માટે તથા તમારા કવચ બનાવવા માટે આ દિવસે તમારે શુભ મુહૂર્તની અંદર વાત કરીએ તો 10:57 બપોરે 12:22 સુધીનો સમય સારો છે। રાત્રે 7:35 રાત્રે 12:22 સુધીનો સમય સારો છે। રાત્રે 3:10 5:59 સુધીનો સમય સારો છે। તો મિત્રો હવે વાત કરીશું દીપાવલી। આવનારી દીપાવલી આપણે શાસ્ત્રના મત પ્રમાણે જોઈએ તો 2 દિવસ આપણે ઉજવી શકીશું। દીપાવલી અને શારદા પૂજન કુબેર પૂજા અને લક્ષ્મી પૂજા 31/10/2024 અને ગુરુવાર આસોવદ અમાવસ્યાના નો દિવસ અને 1/11/2024 થી અને શુક્રવારના દિવસે પણ આપણે ચોક્કસ રીતે દીપાવલી મનાવીશું। તો વાત કરીશું 31/10/2024 આસોવદ અમાવસ્યાના દિવસે એ દિવસે આપ શારદા પૂજા કરતા હોય કુબેર પૂજા કરતા હોય લક્ષ્મી પૂજા કરતા હોય તો અહીંયા સવારે 6:45 8:09 સુધી સવારે 10:57 બપોરે 3:10 સુધી સાંજે 4:34 સાંજે 5:59 સુધી અને 5:59 9:10 રાત્રે ત્યાં સુધી। મિત્રો બીજા દિવસે વાત કરીએ તો આસોવદ અમાવાસ 1/11/2024 શુક્રવાર આ દિવસે સંપૂર્ણ અમાવાસ્યા છે અને આ દિવસે શાસ્ત્ર કહે છે સ્વાતિ નક્ષત્રમાં જ્યારે દિવાળી હોય તો તે દિવાળી ઉત્તમ પ્રકારની બતાવેલી છે અને જ્યારે અયોધ્યા ગમનની અંદર અયોધ્યાથી અયોધ્યાનું અંદર રામચંદ્ર ભગવાન આવ્યા ત્યારે સ્વાતિ નક્ષત્ર હતું અને તે દિવસે પ્રજાએ એક સુભાષિત આપી હતી કે સ્વાતિ ઘર ઘર દીવા પડે એટલા માટે દીપાવલીનું પર્વ સ્વાતિ નક્ષત્ર સાથે જોડાયેલું છે। તો મિત્રો આ દિવસે ચોક્કસ રીતે તમારે ચોપડા પૂજન કરવું જોઈએ શારદા પૂજન કરવું જોઈએ। તો આ દિવસે સ્વાતિ નક્ષત્રમાં સવારે 6:45 10:57 સુધી આપ ચોક્કસ રીતે પૂજા કરી શકો છો ચોપડા પૂજનની। ત્યાર પછી બપોરે 12:22 1:06 બપોરે ત્યાં સુધી પૂજા કરી શકો છો સાંજે 4:34 5:58 સુધી આપ ચોક્કસ રીતે દીપાવલી પૂજા કરી શકો છો। ત્યાર પછી વાત કરીશું નૂતન વર્ષની અંદર આપણે
विक्रम संवत 2081 कार्तक सुद 1 नूतन वर्षाभिनंदन अने 2/11/2024 अने शनिवार। मित्रों दुकान मां मुहूर्त करवानो समय, दुकान मां मती केता धंधो नाखवानो समय, चोपड़ा पूजन करवानो समय। जे मित्रों दिवाळी नी रात्रि अने एकम नी सवार ले छे, जे जायणी पूजन करे छे, कुबेर पूजा करे छे, लक्ष्मी पूजा करे छे अने दुकान खोलवानुं मुहूर्त जोवे छे, तेमना माटे 2/11/2024 अने शनिवारना दिवसे सवारे 8:10 थी 9:34 सुधीनो समय उत्तम दुकान खोलवानो मुहूर्त नो रहेशे। त्यार पछी दुकान वस्ती करवानो समय छे 12:22 થી 1:46 સુધી। ત્યાર પછી કાર્તક સુદ 5, જેને આપણે લાભ 5 તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો પેઢી ખોલવાનું મુહૂર્ત, દુકાનની અંદર ફરીથી શુભ મુહૂર્ત કરવાનો સમય 6/11/2024 અને બુધવાર છે। મિત્રો સવારે 6:08 થી 9:35 નો સમય છે એ પ્રથમ મુહૂર્ત છે। ત્યાર પછી 10:58 થી 12:22 સુધીનો બીજો સમય છે। તો મિત્રો આવનારા આ તમામ તહેવારો આપના માટે, આપના પરિવાર માટે શુભદાયી, ઉત્તમદાયી અને લાભદાયી નીવડે તેવી ZS TVના તમામ દર્શકોને અમારી હાર્દિક શુભકામનાઓ। અસ્તુ શ્રી, હેપી દિવાળી અને નૂતન વર્ષાભિનંદન। અસ્તુ શ્રી।